હવે જે સમાચારો વિસ્તારથી વલસાડ જિલ્લા એસીબી પોલીસે બારડીના નાના વાઘ શિપા ગામ પાસેથી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડી ગુજરાત તથા અન્ય રાજ્યોના 15 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। વલસાડ જિલ્લા એસીબી પોલીસ મથકના પીએસઆઈ સીએચ પનારાને બાતમી મળી હતી કે ચડ્ડી બનિયાનધારી ગેંગ કાર લઈને પારડીના નાના વાઘ છીપા ચીવલ રોડ પરથી પસાર થનાર છે। બાતમીને આધારે એલસીબી પોલીસે નાના વાઘ છીપા ગામ પાસે વોચ ગોઠવી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના 7 સાગરીતોને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસની પૂછપરછમાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર યુપી કેરળ અને એમપીના 15 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો। પોલીસને ગુનેગારોની હલચલ પર વોચ રાખવા માટે એલસીબી એસઓજીને સૂચના આપવામાં આવેલ જે આધારે વલસાડ એલસીબી એસઓજી પોલીસે ગઈકાલે એક અર્ટિગા કાર પર ડાઉટ જતા એને ચેક કરતા એમાંથી એક લોખંડનું કટર વાંદરી પાનું અને એમાંથી કુલ 7 ઈસમો મળી આવેલ જે શક પડતા ઈસમોને પૂછપરછ કરતા એક પ્યારસિંગ ડોગરસિંગ ચલાવા ધાર જિલ્લો મધ્યપ્રદેશ અને બીજા તમામ 6 આ તમામ ધાર મધ્યપ્રદેશ જિલ્લાના છે। આ તમામની ઇન્ટ્રોગેશન કરતા વલસાડ જિલ્લાના ઉપરાંત આંધ્રપ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર એવા કુલ 15 ગુના આ આરોપીઓએ કરેલાનું તપાસ દરમિયાન જાણી આવેલ છે અને આ જે આરોપીઓ છે આ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ એવા જુદા જુદા રાજ્યોમાં ઘરફોડ ચોરી કરતી ગુનેગારોની ટોળકી છે। આ લોકો પહેલાં એની વોચ કરે અને પછી રાત્રે કોઈક વાહન કરી અને એમાં જાય, ચોરી કરતી વખતે માત્ર ચડ્ડી બનિયાન પહેરવાનું અને શરીર ઉપર તેલ લગાવી ચોરી કરતી વખતે પોતાની સાથે પથ્થરો રાખે, જો મકાન માલિક કે કોઈ આજુબાજુ જાગી જાય તો એના પર પથ્થરમારો કરે અને હુમલો કરે અને પછી ભાગીને નજીકમાં જે પોતાનું વાહન હોય એમાં બેસીને ભાગી જવાની ટેવવાળા ચાલે છે। મોટાભાગે દરેક રાજ્યના દરેક વિસ્તારના કે દરેક શહેરના પોતાના પહેરવેશ હોય છે, જો પોતાના પહેરવેશ હોય તો ઓળખાઈ જવાની બીક રહે છે, એટલા માટે આ લોકો ચડ્ડી બનિયાન પહેરીને જાય જેથી એમની ઓળખ થતી નથી। કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એમાં વલસાડ જિલ્લાના ઉપરાંત બીજા રાજ્યોના થઈ કુલ 15 ગુનાઓ ડિટેક્ટ થાય છે। આ જે ગેંગ છે એ સને 2012થી સમગ્ર દેશમાં એક્ટિવ છે અને આપણે ત્યાં 2022માં આ ગેંગના ગુનાઓ પૈકી 2 ગુનાઓ ડિટેક્ટ થાય છે આપણા જિલ્લાના।